નમસ્કાર, ન્યૂ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા. મહત્વના સમાચાર પર નજર કરીએ તો દિલ્હીથી પરત ફર્યા બાદ રૂપાલા બોલ્યા છે, ક્ષત્રિય સમાજ મુદ્દે હવે મારે કંઈ કહેવાનું થતું નથી, તમામ સમાજનું સમર્થન હોવાનો રૂપાલાનો દાવો છે. મને ક્ષત્રિય સમાજનું પણ સમર્થન છે તેવું નિવેદન આપ્યું છે રૂપાલાએ. કેબિનેટ બેઠક માટે દિલ્હી ગયો હતો, અમારા આગેવાનો આ વિષય ચલાવે છે અને આગેવાનો સાથે વાત થઈ છે. હું ટિપ્પણી ન કરું, વિવાદમાં આગ હોમવાનો મારો કોઈ આશા નથી, કોઈ આશ્રય નથી તેવું રૂપાલાએ જણાવ્યું છે. દિલ્હીથી પરત ફર્યા બાદ એરપોર્ટ પર તેઓ આ નિવેદન આપ્યું છે, તેઓ બોલ્યા છે. દિલ્હીથી પરત ફરતી વખતે તેઓએ આ નિવેદન આપ્યું છે. ક્ષત્રિય સમાજ મુદ્દે તેઓએ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે. કેબિનેટની મીટિંગમાં ગયો તો કેબિનેટ અંગેની વિગતો કેબિનેટના અમારા બ્રીફિંગ કરવાના નિયમો પ્રમાણે થતી હોય છે. એ વિષય અમારા આગેવાનો ચલાવે છે એટલે એમની પાસે માહિતી પણ એમની પાસે હોય, સંવાદ એમની વચ્ચે થયો હોય, એમાં હું ટિપ્પણી કરું એ યોગ્ય ના કહેવાય. અમારા સમર્થનમાં તમામ સમાજ છે જ, એમાં આપણે આવું કોઈ ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન જાહેર પણ કરેલું છે. મેં એમના નામે પણ બોલતો હતો ને અત્યારે પણ બોલી શકું, પણ એમ કરીને આ વિવાદની અંદર એને આગ હોમવાનું કામ કરવાનું મારો કોઈ આશય નથી. કે મેં પહેલી વખત મારા વિચારો વ્યક્ત કરી દીધા, મીડિયા સામે પણ કરી દીધા, સમાજની વચ્ચે પણ કરી દીધા, એટલે મારી દૃષ્ટિએ હવે એમાં હું વધારાની કોઈ વિષયને જોડવાના મતનો નથી. તો રૂપાલા વિવાદ અંગે બોલ્યા છે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા. રાજકોટ બેઠક પર કોઈ કોકડું ગુંચવાયું નથી, 26 બેઠકો પર કાર્યકરો મહેનત કરી રહ્યા છે. કોઈ કોકડું છે નહીં, બધી જ જગ્યાએ 26 સીટો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કામે લાગ્યા છે અને સૌ કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર એસપીજી આવ્યું છે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં. એસપીજી અધ્યક્ષ કલ્પેશ રાંકે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે, ક્ષત્રિય સમાજે હવે પરસોત્તમ રૂપાલાને માફ કરી દેવા જોઈએ. ક્ષત્રિય સમાજનો રોષ રાજકીય રંગ આપી રહ્યો હોવાનું પણ લાગે છે. એસપીજી પરસોત્તમ રૂપાલાને તમામ રીતે સહયોગ આપી મદદ કરશે, ટિકિટ રદ ન થાય તેવા પ્રયાસ કરાશે તેવું નિવેદન તેઓએ આપ્યું છે. ક્ષત્રિય આગેવાન અને પાટીદાર વચ્ચેની ઓડિયો બાબતે પોલીસને અરજી કરશે. પરસોત્તમભાઈ રૂપાલાને માફ કરી દેવું જોઈએ, તેમ છતાં પણ જો તેમનો ક્ષત્રિય સમાજનો રોષ રહ્યો છે, એ રોષ ક્યાંક ને ક્યાંક રાજકીય રૂપ રંગ આપી રહ્યું એવું લાગી રહ્યું છે. અને બેન દીકરીઓ વિશે અમે પણ રક્ષા કરી છીએ, એસપીજી ગ્રુપ અને સરદાર પટેલ સેવા દળ. એસપીજી ગ્રુપ તમામ રીતે પરસોત્તમભાઈ રૂપાલાને તમામ રીતે સહયોગ આપશે અને તેમને મદદરૂપ થશે અને ટિકિટ રદ ન થાય એવા પણ અટાણે અમે પ્રતિબળો કામ. તો પાટીદાર આગેવાનની સમાજની અપીલ, લલિત વસ્તુએ આ પાટીદાર સમાજની અપીલ કરી છે. સોશિયલ મીડિયા પર કોઈ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ પોસ્ટ ન મૂકવા માટે અપીલ કરી છે. રાજકીય લોકો નિવેદનો કરી અને જતા રહે છે, ગામડાઓના લોકોને ભોગવવું પડે છે પરિણામ. તો ગુજરાતનો ક્ષત્રિય સમાજ પાટીદાર સમાજ સામે નહીં પરંતુ રૂપાલા સામે લડી રહ્યો છે. રૂપાલાના નિવેદન પર લલિત વસોયાએ પ્રહાર કર્યા છે. રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીને વખોડી છે. કેટલાક લોકો જ્ઞાતિ કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાના પ્રયત્ન કરે છે. રાજકીય માણસ હું હોઉં કે બીજો કોઈ હોય, એ ચૂંટણી ટાઈમે પોતાના રોટલા શેકવા માટે સમાજને અલગ કરવાના પ્રયત્નો કરતા હોય, ચૂંટણી પછી એ વયા જાય છે. બે કોમ કોમ વચ્ચે, બે જ્ઞાતિ વચ્ચે, બે સમાજ વચ્ચે જે વિભાજન થાય છે એ વર્ષો સુધી ભોગવવું પડે છે. અને સૌરાષ્ટ્રમાં આપણે આ વાતાવરણ જોયું છે. મહેરબાની કરી અને સોશિયલ મીડિયાની અંદર ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં કોઈ પોસ્ટ ન મૂકે એવી મારી બે હાથ જોડીને પાટીદારના દીકરા તરીકે આપ સૌને વિનંતી છે. રાજકોટમાં આપાગી ગયા ઉટલાના સંત નરેન્દ્ર સોલંકી પણ પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં ઉતર્યા છે. ક્ષત્રિય સમાજના રાજવીઓએ ભૂતકાળમાં પણ માફી આપી છે તેવું કહી એક સંત તરીકે ક્ષત્રિય સમાજ સમક્ષ અપીલ કરી છે. માફી માંગ્યા બાદ સમાજ રોષ છોડી અને રાષ્ટ્રના વિકાસમાં સહકાર આપે તેવી અપીલ અહીંના સંત નરેન્દ્ર સોલંકીએ કરી છે.
અથવા તો રૂપાલા સાહેબથી બોલાઈ ગયું છે, ભૂલ થઈ ગઈ છે, તો રૂપાલાજીએ એક વાર, બે વાર, ત્રણ વાર સુધી સમગ્ર છત્રી સમાજની હૃદયપૂર્વક માફી માંગી છે. તો હું કહેવા માંગુ છું કે સમગ્ર છત્રી સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું કે હવે આ પ્રકરણનો સૌ અંત કરે. રાજકોટમાં સોશિયલ મીડિયામાં રૂપાલાની તરફેણ શરૂ થઈ છે. સોશિયલ મીડિયામાં હેશટેગ રૂપાલા ફોર રાજકોટ હેશટેગથી વિડીયો કરવામાં આવ્યા છે, અપલોડ કરવામાં આવ્યા છે. ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહેલા સોશિયલ મીડિયાના વિરોધ બાદ રૂપાલાના સમર્થકો હવે મેદાને ઉતર્યા છે. સોશિયલ મીડિયામાં રૂપાલા માટે હકારાત્મક વાતાવરણ ઉભું કરવાનું શરૂ થયું છે. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે છું, રાજકોટ લોકસભાના ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાથે છું, અબ કી બાર 400 પાર. આપણા એવા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને કેબિનેટ મંત્રી અને આપણા લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા સાથે છું અને હું ભાજપ સાથે છું, અબ કી બાર 400 પાર. વડાપ્રધાન નરેન્દ્ર સાહેબ મોદી અને આપણા માનનીય લોક કોલાડીલા ઉમેદવાર શ્રી પરસોત્તમ રૂપાલા સાહેબની સાથે છું અને ભારતીય જનતા પાર્ટીની સાથે છું. તો રૂપાલા વિવાદમાં દાતા રાજવી પરિવારનું નિવેદન સામે આવ્યું. ક્ષત્રિય સમાજ રાજકીય હાથો ન બને. ન્યૂઝ 18 સાથે રીતિરાજસિંહની ખાસ વાતચીત. કેટલાક પોતાનો મનસુબો પાર ન પાડે તેની તકેદારી રાખજો. ટિકિટ આપવી કે નહીં આપવી તે મોવડી મંડળનો નિર્ણય હોય છે. દાતા સ્ટેટના રાજવી પરિવારના રીતિરાજસિંહે આ વાત કરી છે. ગુજરાતના ભાજપના ધુરંધર નેતા માની શકાય તેવા અને કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન કર્યું હતું, જે નિવેદન લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ વાપર્યો હતો, ત્યારે આપણી સાથે આજે દાંતા સ્ટેટના રાજવી પરિવારના રીધિરાજજી આપણી સાથે છે, પૂછવા માગીશું. એમાં એ કે જબ સરદાર પટેલજીને એમ સબસે માંગ કરી હતી કે અપને રજવાડે છોડ દો આપ ઓર ભારત કે સાથ જુડ જઈએ, 99% રાજાઓને સબને ઇસકા માન રખા, ભારત કે સાથ જુડ ગયે, અપને જો જમીને થી સ્ટેટ થે સબ જિસકે ઉપર રાજ કરતે થે વો સબ અપને હિન્દુસ્તાનમાં સમિત કર દિયા ઓર ઇસલિયે હી અખંડ ભારત કા નિર્માણ હુઆ હૈ ઓર યે અખંડ ભારત મેં શાંતિ બની રહે યહી મેં ચાહુંગા. ઇસલિયે જે રૂપાલાજી કા જો સ્ટેટમેન્ટ હૈ યા જો ભી હૈ ઇસકો એક પોલિટિકલ ખેલ ના બનાયા દિયા જાય, ઇસકો શાંતિપૂર્વક જો હમારે રાજપૂત ભાઈઓ કી માંગ હૈ ઓર રૂપાલા સાહેબ કી તરફ સે ભી જો માફી પત્ર ઉનને દિયા હૈ શાયદ મેરે હિસાબ સે વો દોનો એક સાથ ચલે ઓર અચ્છે સે ઇસકા નિરાકરણ આયે. મેરી તો યહી પ્રાર્થના હૈ મેરે ભાઈઓ સે કે હા જરૂર જો સ્ટેટમેન્ટ થા વો ખરાબ થા, પર મેરે સભી સમસ્ત રાજપૂત ભાઈઓ બહેનો સે મેરી યહી પ્રાર્થના હૈ કે ઇસકો એક રાજકીય મુદ્દા ના બનાએ ઓર ઇસકો શાંતિપૂર્વક ખતમ હો જાય તો હી અચ્છા રહેગા, અપને સમસ્ત શાંતિ બની રહે. બસ મેન મેરા યહી પ્રાર્થના હૈ, માતાજી સે ભી મેં યહી પ્રાર્થના કરતા હું કે યહાં પે લોકશાહી બની રહે, શાંતિ બની રહે. બસ ફિલહાલ જેવી રીતે રીધિરાસિંહજીએ જણાવ્યું છે કે જે દેશમાં હાલ તબક્કે જે પરસોત્તમ રૂપાલાને લઈને જે માહોલ સર્જાયો છે તે ક્યાંક રાજકીય હથકંડો ન બની જાય અને વિરોધીઓ જે ફાવને જાય તેને લઈને ખરેખર શાંતિ સ્થાપવાની જરૂર છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, દાંતા. તો હવે વાત રૂપાલા વિવાદની. મહેસાણામાં પણ પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ મેદાનમાં ઉતર્યો છે. રૂપાલાએ માફી માંગ્યા છતાં ક્ષત્રિય સમાજ હજુ પણ રોષમાં છે. કડીમાં રાજપૂત સમાજે કડી પ્રાંત ઓફિસરને આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કર્યો છે. આગામી કાર્યક્રમમાં એક જ છે, અમારો રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય અથવા પછી ભાજપને એ અંગે નુકસાન થશે. અમે ભાજપના સાથે છીએ, ભાજપ સાથે અમને કોઈ વાંધો નથી, રૂપાલા સાહેબ સાથે જ અમને વાંધો છે. રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના નિવેદનનો મામલો. ક્ષત્રિય સમાજના વકીલોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે. સુપ્રીમ કોર્ટ સુધી જવાની સમાજે તૈયારી બતાવી છે. વકીલનું કહેવું છે કે કોઈ રાજકીય પાર્ટી સામે વાંધો નથી, કોઈ સમાજ સામે પણ અમને વાંધો નથી. રૂપાલા ખુદ ટિકિટ જમા કરાવે તેવી માંગ કરાઈ છે. આ બાબતે જે રૂપાલા સાહેબે જે ટિપ્પણી કરી છે અને જે ક્ષત્રિયો સમાજમાં બેન દીકરીઓ વિશે જે ટિપ્પણીઓ કરી છે એનો રોષ ભરપૂર છે. એની સામે અમે લડત આપવા માટે અડીખમ છીએ. સુપ્રીમ કોર્ટ સુધી જો લડવું પડે
તો એના ખર્ચ સહિત પણ અમે લડીશું. રૂપાલા વિવાદમાં હવે પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે. મોરબીમાં ક્ષત્રિય આગેવાનોએ વિરોધમાં પોસ્ટર વોર શરૂ કર્યું છે. મોરબી જિલ્લાના ક્ષત્રિય સમાજ બહુમતી ધરાવતા વિવિધ ગામોના પોસ્ટર વાયરલ થયા છે. ભાજપ પ્રચારકોને ગામમાં પ્રવેશ ન કરવાના લખાણો વાળા પોસ્ટરો વાયરલ થયા છે. વગાસિયા, લુંટાવદર, ગુંગણ, સાદુરકા, મોટી વાવડી, વવાણિયા ગામમાં આવા પોસ્ટર વાયરલ થયા છે. તો સાદુરકા ગામે પરસોત્તમ રૂપાલાના વિરોધમાં પોસ્ટર વાયરલ થયા છે. તો હવે વાત મહાસંગ્રામની. આણંદમાં ભાજપનું બુથ પ્રમુખ સંમેલન યોજાયું, જેમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા. અમૂલ ડેરીના સરદાર પટેલ હોલમાં મળેલા સંમેલનમાં મોટી સંખ્યામાં ભાજપના બુથ પ્રમુખ હાજર રહ્યા. પાટીલે સંબોધન દરમિયાન બુથ પ્રમુખોનો ઉત્સાહ વધાર્યો અને જંગી લીડથી ભાજપની જીતનો મંત્ર પણ આપ્યો. પાટીલે બુથ કાર્યકરોને મહત્તમ મતદાન કરાવવા માટે અપીલ કરી, સાથે બુથ પ્રમુખોને સતત કમિટીની મીટિંગ કરવાની પણ સલાહ આપી. એટલે 2,22,00,000 આનું જે મતદાન થઈ જાય ને, તો મને લાગ્યું કે આ જે કોંગ્રેસના ઉમેદવારો જે 26 ઉભા રહેશે ને, એની ડિપોઝિટ ના બચે. અમરેલી બેઠકથી ભાજપ ઉમેદવાર સામે નારાજગીની વાતને ભાજપે રદિયો આપ્યો છે. સીએમ સાથે અમરેલીની મુલાકાતે આવેલા ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત મોગરાની પ્રતિક્રિયા સામે આવી. ભરત મોગરાએ નારાજગીની વાતને ફગાવી છે. સાથે અમરેલી બેઠક પર 5,00,000થી વધુ લીડથી ભાજપની જીતનો દાવો કર્યો છે. કોઈ નારાજગી નથી, સૌ કાર્યકર્તા ખભે ખભો મિલાવીને મિશ કર્યું છે કે 5,00,000થી વધારે લીડે આ સીટ ભારતીય જનતા પાર્ટીને જીતાડશે અને એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલીની મુલાકાતે છે ત્યારે ચૂંટણીના અનુસંધાને ત્રિસ્તરીય બેઠક યોજ્યું છે. મુખ્યમંત્રીએ સૌપ્રથમ જિલ્લાના ટોચના આગેવાનો અને કાર્યકરો સાથે બૃહદ બેઠક યોજી બાદમાં જિલ્લાના પ્રભાવી મતદારો સાથે સંવાદ કાર્યક્રમ કર્યો. સીએમએ જિલ્લાના 5 ધારાસભ્યો અને મહત્વના આગેવાનો સાથે એક ખાનગી બેઠક પણ યોજી, જેમાં ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું. સીએમની સાથે કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત મોગરા પણ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં અમારા સંસદ સભ્ય શ્રી નાણભાઈ કાછડિયા, સૌ ધારાસભ્યશ્રીઓ, સંગઠનની ટીમ અને જિલ્લાના સૌ મુખ્ય લોકો સાથે ચર્ચા વિચારણા કરીને ખૂબ પોઝિટિવલી 2024માં આદરણીય સી આર પાટીલ સાહેબની જે નેમ છે 5,00,000થી વધારે લીડે સીટો જીતવાની, એમાં અમરેલીનું કમળ પણ ઉમેરાય એવી સૌએ પ્રતિજ્ઞા લીધી છે. તો વડોદરામાં નારાજગી અંગે ભાજપ ઉમેદવારની સ્પષ્ટતા, એમએલએ યોગેશ પટેલની નારાજગી વાત પર ખુલાસો કર્યો છે. યોગેશ પટેલે ભાજપ ઉમેદવાર હેમાંગ જોશીએ આ ખુલાસો કર્યો છે. કહ્યું છે કે આ ઉપજાવી કાઢેલી વાત છે. જો યોગેશ કાકા નારાજ હોત તો પ્રચારમાં સાથે ન જોડાત, એવું પણ તેમણે કીધું છે. તાજેતરમાં એક ઓડિયો વાયરલ થયો હતો, જેમાં પ્રચાર દરમિયાન ઉમેદવાર હેમાંગ જોશી એમએલએ યોગેશ પટેલને ખેસ પહેરાવવાનો પ્રયાસ કરતા હતા. જોકે યોગેશ પટેલે ખેસ પહેરવાનો ઇનકાર કર્યો હતો અને જ્યાંથી આ વાત સપાટી પર આવી હતી, પરંતુ હવે ખુદ હેમાંગ જોશી આ વાતને નકારી કાઢી છે. તદ્દન ઉપજાવી કાઢેલી વાત હતી, એમાં કોઈ સત્ય હતું નહીં. અને કાલે આપે જોયું જે પ્રકારે યોગેશ કાકા આટલા ઉમર લાયક હોવા છતાં રાત્રે 9:30 સુધી મારી સાથે ફેરણીને લોકસંપર્કમાં હાજરી આપે છે, પ્રવાસ કરે છે. એટલે આ જે કોઈ પણ વાત છે એ તદ્દન કોઈ ચોક્કસ તત્વો દ્વારા ઉપજાવી કાઢેલી છે. એક સ્થળ પર બે પક્ષોના ઉમેદવારો માટે પ્રચાર, એક જ પ્રસંગમાં ભાજપ કોંગ્રેસ માટે પ્રચાર. બનાસકાંઠાના ધાનેરામાં એક સામાજિક પ્રસંગમાં જોવા મળ્યો આવો રંગ. ધાનેરામાં રબારી સમાજનો એક સામાજિક પ્રસંગ હતો, જેમાં ઠાકરસિંહ રબારીએ કોંગ્રેસ ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરને વોટ આપવા માટે અપીલ કરી. સમાજનું ગૌરવ છે, આમ તો શિક્ષક હતા અને બહુ સમાજ માટે સેવા કરી છે. રત્નાબા વિશેષ તો ગોવાભી સાહેબ બેઠા એટલે નહીં કહું. તમને સૌને વિનંતી કરું છું, કેનીબેન ચૂંટણી લડે છે, આપણું હું ઈચ્છા છે આપણી હાથે કોણ રહેશે કાયમ. એટલે કેનીબેનને તમે બધા વોટ આલો, બે હાથ જોડી વિનંતી એટલા માટે કરો, કાયમી જોજો કે ઠાકોર સમાજ કે બીજા સમાજો આપણી હાથે જ આવે છે. તો જે હાથે રહે આત્માનો અવાજ તમારા અંતરાત્મા પૂછજો, એવું કરજો. એટલે કાયમી જવો રહી છે કાદુ. ત્યારે હું જોઉં છું પરમાણુ 10-15 વર્ષ સુધી કોંગ્રેસ આવે એમ નથી,
આ જોઈને મેં આની અંદર પ્રવેશ તમારા બધાની રજા લઈને તાલુકે દરેક ગામે ગામ રજા લઈને એમાં પ્રવેશ કર્યો છે. હવે એના પછી આ પહેલા જ ચૂંટણી છે. તમારી સૌને વિનંતી છે કે મને ત્યાં બોલાવે છે, ખૂબ મોટો કરે.